Write down the next question. Explain the preparation. Explain the preparation and uses of bleaching powder. Explain the preparation and uses of the bleaching powder. આપણા માટે કયું છે તો એ કમ્પાઉન્ડ છે આપણા માટે ધેટ
ब्लीचिंग पाउडर हर्जनक કે આ જે કમ્પાઉન્ડ ફોર્મ થયું છે કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સોલ્ટ છે અને કોમ્પ્લેક્સ સોલ્ટ છે એ પણ ફોર્મ થયું છે બાય ધ કોમ્પ્લેક્સ રિએક્શન તો એ પણ બાય ધ કોમ્પ્લેક્સ રિએક્શન ફોર્મ થયું હોય તો એ રિએક્શન ઓલવેઝ બેલેન્સિંગ ફોર્મ માં ના તમે અહીંયા ચેક કરશો તો અહીંયા કેલ્શિયમ પ્લસ 2 છે ઓક્સિજન માઇનસ 2 છે એટલે એ બે સ્ટેબલ થઈ ગયા છે તો ક્લોરિન ના છે મે બે પાર્ટિકલ એડ કર્યા એટલે માઇનસ 2 હતા તો એ માઇનસ 2 એસ ઇઝ ઓલવેઝ છે પણ એનો ચાર્જ અહીંયા આપણે દેખાડતા નથી ओके एंड दैट्स व्हाई वी यूज द टर्म दैट आ सॉल्ट क्या होता है कॉम्प्लेक्स सॉल्ट से और स्टेबल नहीं ये हाईली अनस्टेबल है बराबर आल्सो आल्सो एना यूजेस की बात करें आ मेथड से प्रिपरेशन मेथड से आल्सो जो आपने एना यूजेस की बात करिए तो फर्स्ट ऑफ ऑल ब्लीचिंग पाउडर नो यूज ब्लीचिंग पाउडर से एनो मेन यूजफुल डबल है कि क्लोरीन से क्लोरीन ने प्रोड्यूस कर लिया
chlorine gas is used for the manufacture of the bleaching powder? Chlorine channel is used for the preparation of the bleaching powder. Bleaching powder is produced by the action of chlorine on dry slaked lime. Dry slaked lime, that is calcium hydroxide CaOH twice chloride. Bleaching powder is represented as CaOCl2. तो द एक्चुअल कंपोजिशन इज क्वाइट कॉम्प्लेक्स અહીં જ તમને શો કરી આપ્યું છે કે જે કમ્પાઉન્ડ છે એ જે ફોર્મ થયું છે કેવું છે ક્વાઇટ કોમ્પ્લેક્સ છે ઇટ મીન્સ કે બાય ધ કોમ્પ્લેક્સ રિએક્શન ફોર્મ થયું છે ઓલસો એનું જે કમ્પાઉન્ડ છે એ સ્ટેબિલાઇઝ્ડ નથી પછી રિએક્શન આવી છે જે ઓલરેડી આપણે લખેલી છે કે બોન્ડ નાઉ ધ યુઝિસ ઓફ ધ બ્લીચિંગ પાવડર જો એમાં ફર્સ્ટ યુઝ છે ફોર ધ બ્લીચિંગ કોટન એન્ડ લિનન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કોટન એટલે કે આપણે ખબર છે કે નેચરલી છે બટ જે લિનન છે એ પણ વન ટાઈપ ઓફ ધ કોટન ક્લોથ જેવું જ ફોર્મ થાય છે બટ એ કેવું છે આર્ટિફિશિયલ છે ફોર ધ બ્લીચિંગ વુડ પલ્પ ઇન ધ પેપર ફેક્ટરીઝ આપણે એસએસ માં એવું સ્ટડી કરેલું છે એટલે આપણું જે પેજ છે પેપર છે એ ફોર્મ થાય છે બાય ધ ટ્રીઝ તો ટ્રીઝ માંથી ફોર્મ થાય તો ટ્રીઝ નો કલર આપણે જો એના સ્ટેમ નો કલર ચેક કરીએ તો બ્રાઉનિશ છે તો એ બ્રાઉનિશ કલર તો આપણે ટ્રીઝ ના મતલબ નથી તો એને બ્લીચ કરીને એકદમ વ્હાઇટ કરવાનું કામ આ બ્લીચિંગ પાવડર ફોર્મ કરે છે એન્ડ ફોર ધ બ્લીચિંગ વોશ ક્લોથ કોઈ પણ કપડાં ધોયેલા છે અને એમાં પણ જો કોઈ આપણી પાસે પાર્ટીવેર ક્લોથ છે તો પાર્ટીવેર ક્લોથને બ્લીચ કરવામાં આવે છે નહીં તો લાવે ઓલસો સેકન્ડ યુઝ છે એઝ એન ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન મેની કેમિકલ ઇન્ડસ્ટ્રી ઘણી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એનો એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ થાય છે ઓક્સિડેશન મીન્સ કે સેલ ત્યારે રિડ્યુસ થશે પણ અધર નું શું કરે છે તો ઓક્સિડેશન ફોર્મ કરે છે એન્ડ લાસ્ટ વન ટુ મેક અ ડ્રિંકિંગ વોટર ફ્રી ફ્રોમ ધ જમ્સ તો જમ્સ માંથી એ વોટર શું કરે છે ફ્રી કરે છે મીન્સ કે જમ્સ નું ક્લીન કરીને એમાંથી રિમૂવ કરે છે ઓકે યસ યુ વેલ યસ બોલો Next question. Explain the preparations and uses of
बेकिंग सोडा, अ बेकिंग सोडा, क्वेश्चन सर है मोस्ट इंपॉर्टेंट सर। हवे जो थोड़ू ध्यान रखो, कारण के आने की रिएक्शन से ने से सिंपल पर रिएक्ट कौन कौन ही जो रहता है उसे एक अगर पड़ी थी तो आ रिएक्शन इजी से बाकी इजी ना थे बराबर। सो आने अंदर आपके बत्ते टर्म्स कंप्लीट ध्यान रखो, तो कई कितना रिएक्ट है उसे कई कितना ये प्रोडक्ट फॉर्म देनी सर, ये प्रोडक्ट में यूज आप कई रीते क्या करिए चाहिए, तो ये बत्ती टर्म्स ने आवा ध्यान रखवा है सर। नाउ फर्स्ट ऑफ ऑल द फॉर्मूला ऑफ द बेकिंग सोडा इज, હવે જો તમારે ફર્સ્ટ ઓફ ઓલ બેકિંગ સોડા છે તો ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ, બેકિંગ સોડા છે એનો ફોર્મ્યુલા થાય છે તે NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બરાબર। હવે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે સો આપણે જમ એપ્લાય કરીએ તે તો સોલ્ટ વાળી હતી, તો આ NaHCO3 છે એ ફોર્મ થયો છે બાય ધ NaOH પ્લસ H2CO3। તો તમે ઈઝીલી જોઈ ગઈ શકો કે NaOH બેઝ છે પણ એ સ્ટ્રોંગ બેઝ છે, H2CO3 કાર્બોનિક એસિડ છે પણ એ વીક એસિડ છે, સો એનો જે સોલ ફોર્મ થાય છે તે NaCO3। આ NaCO3 છે એ અલ્કેઝ કયો નેચર શો કરે છે, તો બેઝિક નેચર શો કરે છે બરાબર। આ એક ટર્મ તમારે યાદ રાખવાનો છે કે એ અલ્કેઝ કયો નેચર શો કરે છે, તો બેઝિક નેચર શો કરે છે। હવે નેક્સ્ટ આપણે રિએક્શન ચેક કરીએ, તો નેક્સ્ટ જે રિએક્શન ચેક કરીએ છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે સોલ્ટી સોલ્યુશન છે, તો NaCl છે પ્લસ H2O છે, તમે યાદ રાખજો ફર્સ્ટ ઓફ ઓલ કોણ છે, સોલ્ટી સોલ્યુશન છે, ધેન એ રિએક્ટ કરે છે વિથ ધ કાર્બન ડાયોક્સાઇડ, તો NaCl છે એનું એક્યસ સોલ્યુશન બનાવ્યું એન્ડ ધેન એ રિએક્ટ કરે છે વિથ ધ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ પછી એના ઉપરથી હું એમોનિયા ગેસ છે એને પાસ કરું છું એટલે કે NH3। હવે રિએક્શન કઈ રીતના થઈ છે એને ચેક કરીએ, ધેટ NaCl છે તો એને સેપરેટલી લખું છું ધેટ Na+Cl-, આપણે ધેટ H2O છે તો એના ટુ હાઇડ્રોજન્સ એન્ડ એક ઓક્સિજન। હવે તમે યાદ રાખો કે ઓક્સિજન છે ઇફ એ કાર્બન ડાયોક્સાઇડ જોડે રિએક્ટ થાય છે, ઓક્સિજન છે ઇફ એ કાર્બન ડાયોક્સાઇડ જોડે રિએક્ટ થાય છે તો એ ફોર્મ કરે છે તે CO3-2। આ તમને આપણને ખબર છે કે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ સાથે શું ફોર્મ કરે છે તે CO3-2। નાઉ ચેક કરજો મારી પાસે જે સોડિયમ છે, ચેક કરજો મારી પાસે જે સોડિયમ છે એ સોડિયમ ફર્સ્ટ ઓફ ઓલ રિએક્ટ થાય છે વિથ ધ હાઇડ્રોજન, સોડિયમ રિએક્ટ થાય છે વિથ ધ હાઇડ્રોજન, તો ચેક કરો સોડિયમ ઉપર પ્લસ હાઇડ્રોજન ઉપર પણ ઓલરેડી પ્લસ ચાર્જસ હોય છે, ઇટ મીન્સ પ્લસ ટુ છે। હવે આ સોડિયમ ને હાઇડ્રોજન કમ્બાઈન થાય છે વિથ ધ CO2 બરાબર, સો એ ઇઝીલી ક્રિએટ કરીને આપે છે દે સોડિયમ હાઇડ્રોજન જોડે કમ્બાઈન થતો એટલે NaH અને એ પછી કમ્બાઈન થાય છે વિથ ધ CO3, સો ફોર્મ કરીને આપે છે દે NaHCO3। સોડિયમ હાઇડ્રોજન જોડે કમ્બાઈન થાય છે અને પછી એ બંને ભેગા થઈને કમ્બાઈન થઈને રિએક્ટ કરે છે વિથ ધ CO2, સો એ શું ફોર્મ કરીને આપે છે તે NaHCO3। ઓલસો અહીંયાનો જે હાઇડ્રોજન છે એ રિએક્ટ કરે છે વિથ ધ NH3, તો એમોનિયા જોડે એ હાઇડ્રોજન રિએક્ટ થાય તો આપણને ખબર છે કે NH4 પ્લસ શો કરશે, તે NH4 પ્લસ ઇઝ રિએક્ટ વિથ ધ Cl, સો એ ફોર્મ કરીને આપે છે તે NH4Cl। સો મને બે ટર્મ મળે છે તે NaCO3 એન્ડ NH4Cl, તો NaCO3 છે એ મારા માટે શું છે તો બેકિંગ સોડા છે, ઓલસો એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહી શકાય છે, એન્ડ ઓલસો યુ નો ધેટ ધ નેચર ઓફ ધેટ સોલ્ટ ઇઝ બેઝિક, તો એનો નેચર કેવો મળે છે મને બેઝિક નેચર શો થાય છે। હવે નોર્મલ છે કે જો તમે ચેપ્ટરની અંદર જે બુકમાં એવું છે ચેક કરશો તો તમે કહી શકશો કે અહીંયા NaCO3 છે, આ NaCO3 પહેલા એક પેરેગ્રાફ લખો સર,
तो ત્યાં એવું લખ્યું છે કે આપણે ક્રિસ્પી પકોડાસ ખાઈએ છીએ તો ક્રિસ્પી પકોડાસ જે ફોર્મ સે બની થાય છે તો બાય ધ બેકિંગ સોડા કારણ કે એ એકદમ સોફ્ટ થઈ જાય છે એટલા માટે નાઉ મારી પાસે આખી રિએક્શન હતી હું આ રિએક્શન ફરીથી સમજાવું છું જો ના સમજાય હોય તો ધ્યાન રાખજો ઈ મારી પાસે NaCl છે અને રિએક્ટ કરે છે વિથ ધ વોટર એની ઉપરથી હું પછી કાર્બન ડાયોક્સાઇડ ગેસ પાસ કરું છું એન્ડ ધેન લાસ્ટમાં હું એમોનિયા પરથી પાસ કરું છું સો સોડિયમ છે એ NaCl માંથી Na+Cl- ફોર્મ કરે છે H2O છે એને હું સેપરેટલી લખું છું આ ઓક્સિજન એક રિએક્ટ કરે છે વિથ ધ કાર્બન ડાયોક્સાઇડ તેની ફોર્મ થાય CO3-2 એન્ડ ઇફ Na+ એન્ડ H+ બંને કમ્બાઈન થઈને CO3-2 જોડે રિએક્ટ કરશે તો ફોર્મ થઈને આવે છે એટલે NaCl3 ઓલસો NH3 છે ત્યાં આ એક હાઇડ્રોજન વધ્યો તો એ હાઇડ્રોજન જાય છે NH4+ ક્રિએટ કરશે એન્ડ આ NH4+ છે Cl- જોડે રિએક્ટ કરીને શું બનાવે છે ધેટ NH4Cl નોર્મલી બેકિંગ સોડા છે એનો આપણે યુઝ કરીએ છીએ ત્યારે આપણે એની ક્વોન્ટિટીને થોડી વધારે એડ કરીએ છીએ તો સેમ તમે એપ્લાય કરીએ ધેટ મારી પાસે છે 2NaHCO3 ઇટ મીન્સ કે એની ક્વોન્ટિટીને ડબલ કરી અને ઈ જો હું એને હીટ કરું ઈ જો હું એને શું કરું છું હીટ કરું છું નોર્મલ છે કે તમે સપોઝ ઢોકળા ખાવ છો ઢોસા ખાવ છો તો એ બધી કેમ છે એમાં આપણે ફર્મેન્ટેશન ફોર્મ કરીએ છીએ તે ફર્મેન્ટેશન કરો છો ત્યારે એની અંદર ઓલરેડી આપણે સોલ્ટ કરીએ છીએ બેકિંગ સોડાને એડ કરીએ છીએ સો એ બેકિંગ સોડા એડ કર્યો પછી એને શું કરીએ છીએ હીટ કરીએ છીએ સો રિએક્શન શું થશે ચેક કરો તે આનો આયનાઇઝેશન થાય છે તે 2Na+ ઓલસો 2H+ N જમ યાદ રાખજો મારી પાસે HCO3 હતો એમાંથી હાઇડ્રોજન લખી નાખ્યો છે હવે 2 ટાઈમ CO3 બાકી છે તો 2 ટાઈમ CO3 છે એમાંથી સિંગલ એટમનો આયનાઇઝેશન કરું છું ધેટ H+ આપણે CO2 એન્ડ ઓક્સિજન -2 એન્ડ ધેન એક ટાઈમ હું ડાયરેક્ટલી રિએક્ટ કરું છું વિથ ધ CO3-2 તો એક વાર આયનાઇઝેશન ફોર્મ થયો છે બીજી વાર આખું આયનાઇઝેશન ફોર્મ થતું નથી સો 2Na રિએક્ટ કરે છે વિથ ધ CO3-2 2Na રિએક્ટ કરે છે વિથ ધ CO3-2 તો એ ફોર્મ કરીને આપે છે ધેટ Na2CO3+ જે કરો અહીંયા એક ગેસ પ્રોડ્યુસ થાય છે ધેટ કાર્બન ડાયોક્સાઇડ તો અહીંયા ફોર્મ થશે ધેટ કાર્બન ડાયોક્સાઇડ ઓલસો 2 હાઇડ્રોજન્સ એન્ડ આ ઓક્સિજન એ કમ્બાઈન થઈને ફોર્મ કરશે ધેટ H2O તો ત્યાંથી આપણે ખબર પડશે કે 2NaCl3 છે એમાંથી પણ આપણે શું ક્રિએટ કરી શકીએ છીએ તે Na2CO3 છે એ બાય ધ હીટિંગ પ્રોસેસ આપણે ત્યાં કવર અપ કરી શકીએ છીએ સો આ રિએક્શન બંને રિએક્શન એવી છે કે જે પ્રિપરેશન્સમાં તમારે લખવાની છે બરોબર નાઉ ઈ વી રિએક્ટ NaHCO3 વિથ ધ ઇટેબલ એસિડ ઇટેબલ એટલે કે જેને ખાઈ શકીએ છીએ એવા ઓલરેડી આપણે આગળ એક એસિડ આવ્યો છે તે ટાર્ટરિક એસિડ વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ટર્મરિક સો હું ત્યાં એસિડ છે એટલે જસ્ટ એડ કરું છું H+ ઇનેબલ એસિડ છે અને આપણે ખાઈ શકીએ છીએ નોર્મલી પકોડા છે તને આપણે ચટણીમાં બોળીને ખાઈએ છીએ અને ચટણી સપોઝ આમલી છે એવું વિચાર તો આમલી ઇઝ ટર્મરિક અને એની અંદર પણ એક એસિડ પ્રેઝન્ટ છે તો ટાર્ટરિક એસિડ નાઉ રિએક્ટ કરીએ તો NaCl3 છે તો હું એવું લખી શકીશ કે Na+ છે H+ છે CO2 એન્ડ ઓક્સિજન માઇનસ મીન્સ કે CO3 નું મેં અહીંયા આયનાઇઝેશન કર્યું છે નાઉ H+ એન્ડ ધીસ H+ બંને કમ્બાઈન થશે એન્ડ ધેન એ H+ બંને છે એ રિએક્ટ કરે છે વિથ ધ ઓક્સિજન સો એ ફોર્મ કરીને આપશે ધેટ H2O+ એક ગેસ પ્રોડ્યુસ થાય છે ઇન ધ રિએક્શન ધેટ CO2 તો એ CO2 ફોર્મ કરશે પ્લસ અહીંયા Na+ એક જ બાકી રહ્યો છે તો આ એસિડ નું જે પણ ફોર્મ્યુલા છે એમાં જે કોઈ પણ નેગેટિવ ચાર્જ હશે એ આની જોડે કમ્બાઈન થશે બટ આપણે અત્યારે જસ્ટ એવું લખીએ છીએ કે સોડિયમ સોલ્ટ ઓફ એસિડ આપણે શું લખીએ છીએ સોડિયમ સોલ્ટ ઓફ એસિડ એટલે કે એસિડના કોઈ સોલ્ટ હશે એની જોડે કમ્બાઈન થઈને પોતાનો સોલ્ટ ક્રિએટ કરે છે નાઉ ચેક કરો કે અહીંયા ઇન ધીસ રિએક્શન વી હેવ ધ CO2 તો હવે આ રિએક્શનની અંદર આપણી પાસે CO2 છે તો એ CO2 યુઝ ક્યાં કરે છે
તો જે કોઈ પણ બેકરી પ્રોડક્ટ છે લાઈક બ્રેડ છે કેક છે તો એને સોફ્ટ એન્ડ સ્પોન્જી ક્રિએટ કરવી હોય તો એના માટે પણ યુઝ થાય છે તો આ CO2 નો યુઝ થાય છે નોર્મલી તમે બ્રેડ જોવો ઓલસો કોઈ પણ કેક જોશો તો એની અંદર તમને એકદમ ડોટ ડોટ અથવા તો હોલ્સ ટાઈપના સ્ટ્રક્ચર્સ દેખાશે જેનાથી એકદમ સ્પંજ ટાઈપ સ્ટ્રક્ચર એટલે કે સોફ્ટ સ્ટ્રક્ચર છે એને ફોર્મ કરે છે તો એ જે હોલ્સ ક્રિએટ થયા છે એ શેનાથી થયા છે તો બાય ધ બબલ્સ ઓફ ધ કાર્બન ડાયોક્સાઈડ આવ્યો બબલ નાનો હતો બબલ બ્રેક થઈ ગયો તૂટી ગયો તો એની સ્પેસ વેકેટ કરી તો એના વાઇઝ જે કાર્બન ડાયોક્સાઈડ ફોર્મ થયો છે એના વાઇઝ આપણું કોઈ પણ બેકરી પ્રોડક્ટ છે કે જે છે એકદમ સોફ્ટ એન્ડ સ્પોન્જી થશે આફ્ટર દેટ આનો યુઝ થાય છે એઝ અ એન્ટાસિડ સેમાં યુઝ થાય છે એઝ અ એન્ટાસિડ એન્ટાસિડમાં કેમ યાદ હોય તો આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ધ પીએચમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે છે ચેક કરતા કે એક તમને એસિડિટી થઈ છે તો કોઈ પણ બેઝિક કમ્પોનન્ટ એડ કરો તો આ જે NHCO3 છે એ પણ કેવા નેચરનો છે તો બેઝિક નેચરનો છે આ બેઝિક નેચર છે તેથી આપણે એનો યુઝ ક્યાં કરી શકીએ તો એન્ટાસિડની અંદર એનો યુઝ કરી શકીએ ઓલસો આપણી પાસે જે NHCO3 છે એનો યુઝ થાય છે ઇન ધ સોડા એસિડ ફાયર એક્સ્ટિંગ્યુશરમાં મીન્સ કે આપણે જે રિક્ષાઓમાં એમાં જે સોડાવાળા ઉભો હોય છે એ લોકો જે કાર્બન ડાયોક્સાઈડ બિલ્ડઅપ કરે છે તો એ કાર્બન ડાયોક્સાઈડ પણ ક્યાંથી મળે છે તો બાય ધ બેકિંગ સોડા છે આપણને કાર્બન ડાયોક્સાઈડ ઇઝીલી મળી શકે છે સો બાય ધીસ રિએક્શન આપણે આટલું કહી શકીએ છીએ કે આ ફર્સ્ટ યુઝ કોઈ પણ બેકરી પ્રોડક્ટ છે એને સોફ્ટ એન્ડ સ્પોન્જી બનાવી શકીએ છીએ સેકન્ડ યુઝ એઝ એન્ટાસિડ એન્ડ થર્ડ યુઝ એમાં યુઝ થાય છે તો સોડા એસિડ ફાયર એક્સ્ટિંગ્યુશરમાં યુઝ થાય છે ઓલસો આ બંને મેથડ એની પ્રિપરેશનની છે આ રિએક્શન તમારે ઇન ધ યુઝિસ લખવાની થશે ઓકે નાવ ચેક ઇટ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક અને પેજ નંબર 31 બેકિંગ સોડા બેકિંગ સોડા ઇઝ કોમનલી યુઝ્ડ ઇન ધ કિચન ફોર મેકિંગ ટેસ્ટી એન્ડ ક્રિસ્પી પકોડા પકોડાને ફોર્મ કરવા માટે રીઝન એકદમ સોફ્ટ બનાવવાનો છે અને સોફ્ટ વસ્તુ કોઈ પણ ફોર્મ કરી હોય તો શેનાથી કરીએ છીએ તો બાય ધ બેકિંગ સોડા સમટાઇમ્સ ઇટ ઇઝ એડેડ ફોર ધ ફાસ્ટર કુકિંગ એટલે કે એઝ અ કેટાલિસ્ટ તમે રિએક્ટ કરી શકો કેટાલિસ્ટનું કામ શું હોય કે જે ફૂડ તમારું 2-3 કલાકમાં બને છે એ ફૂડને તમે 1 કલાકની અંદર બનાવી શકો બરાબર તો જે કામ આપણે બહુ લોંગર ટાઈમ માટે કરતું એને એકદમ શોર્ટ કરવા માટે આપણે કેટાલિસ્ટનો યુઝ કરીએ છીએ તો એ જ કેટાલિસ્ટ ટાઈપ પણ આનો યુઝ કરી શકે ધ કેમિકલ નેમ ઓફ ધ કમ્પાઉન્ડ ઇઝ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટ NHCO3 એન્ડ ઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ યુઝિંગ ધ સોડિયમ ક્લોરાઇડ એઝ વન ઓફ ધ રો મટીરિયલ એમાં NaCl છે કેવું છે વન ઓફ ધ રો મટીરિયલ છે એને ફોર્મ કરે છે ચેક કરો રિએક્શન NaCl + H2O CO2 + NH3 ઇટ ગિવ્સ NHCl3 એન્ડ NH4Cl રિએક્શન છે બોર્ડ પર છે ને એકવાર ચેક કરી લો કઈ રીતે રિએક્ટ થયું છે ને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હેઝ ગોટ વેરિયસ યુઝિસ ઇન ધ હાઉસહોલ્ડ
ખાટા કરે સૌથી વધારે એનો યુઝ થાય છે. નાઉ યુઝિસ ઓફ ધ બેકિંગ સોડા મીન્સ કે અત્યારે જે બે રિએક્શન થી બનને છે માં આવે છે ફોર ધ પ્રિપરેશન્સ એન્ડ નાઉ યુઝિસ યુઝિસ માં ધ્યાન રાખજો ફોર મેકિંગ બેકિંગ પાવડર. બેકિંગ સોડા વડે યુઝ નથી કર્યો, કયો વડે યુઝ કર્યો છે? બેકિંગ પાવડર વિચ ઇઝ અ મિક્સચર ઓફ બેકિંગ સોડા એન્ડ માઇલ્ડ ઇટેટલ એસિડ. સો NHCO3 અને H+ બંનેને કમ્બાઈન કરો ને ત્યારે બેકિંગ પાવડર બનાવે છે, બરાબર? સો બેકિંગ સોડા એન્ડ એસિડ કમ્બાઈન થયા, એસિડ પણ બીજા બરાબર છે કહી શકીએ એવો, તો એ બંને કમ્બાઈન થઈ તો શું ફોર્મ કરે છે? તે બેકિંગ પાવડર છે એને ફોર્મ કરશે ફ્રોમ ધ બેકિંગ સોડા. માઇલ્ડ એસિડ સચ એઝ ટાર્ટરિક એસિડ. ટાર્ટરિક એસિડ ઇઝ ઓલસો પ્રેઝન્ટ ઇન ધ ટમરિન. વેન બેકિંગ પાવડર ઇઝ હીટેડ અ મિક્સ ઇન ધ વોટર the following reaction take place. નીચેની એક રિએક્શન આવી છે NHCO3 plus H+ plus. ત્યાં H+ plus નીચે એવું લખ્યું છે ફોર ધ એની એસિડ, પણ એની એસિડ કયા હોવા જોઈએ? ઇટેબલ એસિડ હોવા જોઈએ. સો એ ફોર્મ કરે છે કે CO2 H2O એન્ડ સોડિયમ સોલ્ટ ઓફ એસિડ. તો સોડિયમ છે એ પ્લસ ચાર્જ શો કરે છે, તો એસિડનો જે નેગેટિવ હશે એની જોડે કનેક્ટ થશે. નાવ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ ડ્યુરિંગ ધ રિએક્શન. જો લાસ્ટ રિએક્શન છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ ફોર્મ થાય છે અને એના થ્રુ આપણે શું કરીએ છીએ, તો કેન કોઝ બ્રેડ ઓર કેક ટુ રાઇઝ મેકિંગ ધેમ સોફ્ટ એન્ડ સ્પોન્જી. તો એમને આપણે સોફ્ટ એન્ડ સ્પોન્જી ક્રિએટ કર્યું છે, તો ઇઝીલી કરી શકીએ છીએ બાય ધ પ્રિપરેશન ઓર બાય ધ યુઝિસ ઓફ ધ બેકિંગ પાવડર. સેકન્ડ વન, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઇઝ ઓલસો એન ઇન્ગ્રેડિયન્ટ ઇન એન્ટાસિડ બીંગ આલ્કલાઇન. આલ્કલાઇન એટલે કે બેઝિક. એ બેઝિક છે એટલે કે એનો યુઝ આપણે એઝ અ એન્ટાસિડ તરીકે કરી શકીએ છીએ. ઇટ ન્યુટ્રલાઇઝ ધ એક્સેસ ઓફ એસિડ ઇન ધ સ્ટમક એન્ડ પ્રોવાઇડ્સ રિલીફ. સો એસિડિટી થઈ હોય ત્યારે એસિડ સિચ્યુએશન્સ વધારે થવાનું છે બાય ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પીએચ આપણે ચેક કર્યું છે. તો એલસીએલ છે એની જોડે રિએક્ટ કરીને એ શું કરે છે, તો એને ન્યુટ્રલાઇઝ કરે છે. એની ઇઝ ઓલસો યુઝ ઇન ધ સોડા એસિડ ફાયર એક્સટિન્ગ્યુશર. સોડા એસિડ ફાયર એક્સટિન્ગ્યુશર માં પણ એનો યુઝ થાય છે. ઓકે, હવે આમાં લાવું છે લાઈન બેસ લખ્યો જેવા છે તો યસ બોલો. Bye.
જો આપણે ખાલી વોટર મોલેક્યુલ અને ઓક્સિજન જ યુઝ કરવું છે, આયનાઇઝેશન નથી કરવું. આયનાઇઝેશન ખાલી NaCl જ થશે, એટલે Na+Cl-, બાકી કોઈનો આયનાઇઝેશન નથી થતો. એ ખાલી વોટર તો એસો એને મેં અલગ રીતે લખ્યો છે, બે અહીંયા હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. ઓકે સર, અને સર સોડિયમ સોલ્ટ ઓફ એસિડ નું કેમિકલ ફોર્મ્યુલા શું? નહીં, કેમિકલ ફોર્મ્યુલા નહીં આવે, કારણ કે મારી પાસે H+ જ છે, એનો એસિડ નથી. ઓકે ઓકે નિશર રેઝિંગ કરે take care.